નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 કલાક. આપની સાથે હું ખ્યાતિ મહત્વપૂર્ણ સમાચાર. સુરતમાં ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું. ટેન્ડર વગર 44 લાખ રૂપિયાના ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી. ટેન્ડર બહાર પાડ્યા વગર ખરીદી કરાઈ. ખાનગી એજન્સી પાસેથી ડસ્ટબિન ખરીદવામાં આવ્યા. 4000 રૂપિયાની ડસ્ટબિન 10800માં ખરીદવામાં આવી. હલકી કક્ષાના ડસ્ટબિન ઊંચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા મહાનગરપાલિકાએ 600 કન્ટેનર હટાવી લીધા હતા. ત્યારબાદ 7 ઝોનમાં 4 કરોડના ડસ્ટબિન ખરીદવામાં આવ્યા હતા. 4000 રૂપિયાની ડસ્ટબિન 10800માં ખરીદવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી. ટેન્ડર વગર 44 લાખ રૂપિયાની ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી. ટેન્ડર બહાર પાડ્યા વગર ખરીદી કરવામાં આવી. હલકી ગુણવત્તાના ડસ્ટબિન અંગે ઉઠ્યા હતા સવાલ. ધારાસભ્ય હર્ષ સંઘવી મહાનગરપાલિકા સામે સવાલ ઉઠાવ્યા હતા. સંવાદદાતા ચેતન જોડાયા છે મારી સાથે. ચેતન, જે રીતે હાલમાં સમાચાર આવી રહ્યા છે, વધુ એક કૌભાંડ સામે આવ્યું, શું છે વધુ અપડેટ? ચોક્કસથી, થોડા સમય પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા જે ડસ્ટબિન ખરીદી કરવામાં આવી હતી, ખૂબ જ હલકી ગુણવત્તાવાળી હતી અને તેના 1000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ જે સમગ્ર જે કૌભાંડ છે તે જે ધારાસભ્ય છે સંઘવી દ્વારા આ જે કૌભાંડ છે તે બહાર લાવવામાં આવ્યું હતું અને અવાજ પણ ઉઠાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે ટેન્ડર હતું, જે ટેન્ડર જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું તેની સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. અને મહત્વની વાત એ છે કે ફરી આ જે ડસ્ટબિન છે તે ડસ્ટબિન ખરીદી માટે વગર કોઈ પણ પ્રકારનું ટેન્ડર પાડ્યા વગર જે એજન્સી હતી તેને જ આ જે સમગ્ર જે ડસ્ટબિન ખરીદી છે તે તેને સોંપી દેવામાં આવ્યું હતું. જે ડસ્ટબિન છે તે આમ બજાર કિંમત 3000 રૂપિયા છે. જો કે આરોગ્ય વિભાગની ક્યાંક ને ક્યાંક સાજગાઠ હોય છે. આ 3000ની જે ડસ્ટબિન છે તે રૂપિયા 10000 ડસ્ટબિન દીઠ ચૂકવવામાં આવ્યા છે. આ જે ડસ્ટબિન છે ખૂબ જ હલકી ગુણવત્તાવાળી છે, તેમ છતાં જે ટેન્ડર આ એજન્સીને જ આપી દેવામાં આવી છે તે સવાલ ઉભા થયા છે. આટલું જે મસ્ત મોટું કૌભાંડ છે તેને લઈને હવે હર્ષ સંઘવી દ્વારા ફરીથી આ જે સમગ્ર જે કૌભાંડ છે તેમાં અવાજ ઉઠાવવામાં આવે છે કે કેમ, તે અંગે અનેક જોવું રહ્યું. ટેન્ડર બહાર પાડ્યા વગર ખરીદી કરાઈ છે. ચેતન, સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે, કયા કયા નામ સામે આવી રહ્યા છે? ખાસ કરીને જે આરોગ્ય વિભાગ જે હોય છે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે અને જે ટેન્ડર અગાઉ આ રીતે બ્લેકલિસ્ટ થયેલા હોય છે તેઓને ટેન્ડર આપવામાં આવતું નથી. જો કે જે એજન્સી દ્વારા આ સમગ્ર જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની સામે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હતી. સુરત મહાનગરપાલિકા છે તેને કરોડો રૂપિયાનો ચૂનો ચૂપડવામાં આવ્યો હતો, તેમ છતાં આ જ એજન્સીને ફરી ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા અહીં બહાર પાડવામાં નથી આવી રહી. ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે નેતાઓ છે તેની પણ સાજગાઠ હોય તેવું બહાર આવી રહ્યું છે. કારણ કે સમગ્ર એક નાની વસ્તુ પણ ખરીદવી હોય છે તો ટેન્ડર પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. જ્યારે કરોડો રૂપિયાની જે ડસ્ટબિન છે તે ડસ્ટબિન ખરીદી કરવાની હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા અહીં કરવામાં આવી નથી. સીધે સીધી જે ટેન્ડર છે તે આ એજન્સીને સોંપી દેવામાં આવી છે. અને મહત્વની વાત એ છે કે જે બજાર કિંમત 3000 રૂપિયાની જે ડસ્ટબિન છે તે સીધે સીધું 10000 રૂપિયામાં ખરીદી કરવામાં આવતી હોય છે, જેને લઈને આપ જોઈ શકો છો રૂપિયા 7000નો ફરક અહીં પડી રહ્યો છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકાના કેટલાક જે લાંચિયા જે અધિકારીઓ છે તે પોતાનો ભાગ હિસ્સો લેવા માટે આ જ એજન્સીને આ મસ્ત મોટું કૌભાંડ માટે એજન્સી સોંપી દેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય કમિશનર આ બાબતમાં કયા પ્રકારના પગલાં લે છે. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ જે સમગ્ર મસ્ત મોટું જે કૌભાંડ છે તેમાં કોઈ પણ પ્રકારના પગલાં લે છે કે કેમ, તે અંગે જોવું રહ્યું. હાલ ધારાસભ્ય સાથે હર્ષ સંઘવી સાથે ફરીથી વાતચીત જે 24 કલાક દ્વારા કરવામાં આવી હતી, તેઓએ જણાવ્યું છે કે આ સમગ્ર જે કૌભાંડ છે તે પોતે અજાણ છે. જો આ રીતે ફરીથી જો મસ્ત મોટું કૌભાંડ થયું હશે તો તેમના દ્વારા ફરીથી અવાજ ઉઠાવવામાં આવશે અને જે ટેન્ડર આપવામાં આવ્યું છે તે ટેન્ડર પ્રક્રિયા રદ કરવા માટે તેઓ દ્વારા માંગ પણ કરવામાં આવશે. ચેતન, એજન્સી કઈ છે, કયા અધિકારીઓ સંડોવાયેલા છે તે અંગે કોઈ વિગતો સામે આવી રહી છે કે કેમ? ખ્યાતિ, હાલ હજી કોઈ પણ પ્રકારની માહિતી બહાર નથી આવી રહી. જે મસ્ત મોટું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. સામાન્યતઃ જે પણ ડસ્ટબિન સુરત શહેરમાં મૂકવામાં આવતી હોય છે તેમાં ટેન્ડર પ્રક્રિયા હોય છે, તે ટેન્ડર પ્રક્રિયાઓમાંથી પાસ થવાનું હોય છે. જો કે આ જે એજન્સી છે પહેલેથી જ વિવાદસ્પદ રહી છે, તેમ છતાં
આ જે એજન્સી છે તેને આ જે ડસ્ટબિન છે તે ડસ્ટબિનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. સાથોસાથ જો વાત કરીએ તો જે ફક્ત 3000 ની જે ડસ્ટબિન છે તેના પાછળ 1000 રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે, જેને લઈને જે વિપક્ષ અને જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે તેમના દ્વારા જ આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે ટેન્ડર શા માટે બહાર પાડવામાં નથી આવી રહ્યું. જે એજન્સી અગાઉ વિવાદમાં આવી છે, અગાઉ કરોડો રૂપિયાનો ચૂનો સુરત મહાનગરપાલિકાને ચોપડ્યો છે, તેમ છતાં ટેન્ડર ફરીથી શા માટે તેઓને આપી દેવામાં આવ્યું છે તેવા અનેક સવાલો હાલ ઉભા થયા છે. હાલ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. આ સમગ્ર જે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી નથી તેને લઈને પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. જો આ અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો કોંગ્રેસ દ્વારા આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તથા ધરણાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે તેવું વિરોધ પક્ષના નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે. ચેતન, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ખાનગી એજન્સી પાસેથી ડસ્ટબિન ખરીદવામાં આવ્યા છે, મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું. સુરતના મેયર કૌભાંડથી અજાણ છે. જી હા, જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સુરતના મેયર જગદીશ પટેલે મને કઈ જ ખબર નથી તેમ કહ્યું. તો આ સમગ્ર કૌભાંડ અગાઉ પણ થયું છે અને આ જ મુદ્દાને લઈને ઝી 24 કલાકના સંવાદદાતા ચેતને ખાસ ધારાસભ્ય હર સંઘવી સાથે વાતચીત કરી હતી. 6 જાન્યુઆરીના રોજ શું હતું તેમનું નિવેદન, આવો સાંભળીએ. સુરત શહેરમાં જે નવી ડસ્ટબિન જે મૂકવામાં આવી છે તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા માં આવ્યું હોવાનું ધારાસભ્ય હરસંઘવી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આપની સાથે અહીં મજૂરા ગેટના જે ધારાસભ્ય હરસંઘવી જોડાયા છે તેમની સાથે વાતચીત કરીએ. જી હર્ષભાઈ, જે આક્ષેપ કરવામાં આવ્યો છે શું છે? સર્વપ્રથમ તો ગેરરીતિ અપનાવવામાં આવી છે એ મારો આક્ષેપ છે. બીજી વસ્તુ, સુરતની અંદર ખૂબ મોટા કન્ટેનરોનો ત્રાસ હતો. કન્ટેનરોના માધ્યમથી આસપાસની સોસાયટીઓમાં જે બહાર કચરો પડી રહેતો હતો એના ત્રાસથી સુરત ક્યાંક ને ક્યાંક જે સોસાયટીઓની બહાર હતી એ ત્રાસદાયક પરિસ્થિતિઓ દૂર થઈ અને સુરતે શાંતિનો શ્વાસ જ્યારે લીધી ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ પર અલગ અલગ જગ્યાઓ પર કચરાપેટી મૂકવામાં આવી. 2 પ્રકારની કચરાપેટીઓ હતી, સૂકો અને ભીનો કચરો માટેની. આ કચરાપેટીનું કન્સેપ્ટ બી સારો હતો, પરંતુ જે તે વખતે ખૂબ મોટી સંખ્યામાં કચરાપેટીઓ ખરીદવાની હતી, પરંતુ અમુક અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને અને કાયદાની છટકબારી શોધીને 3 કરોડની ઉપરની કચરાપેટીઓનું ટેન્ડરને હટાવીને 15-15 લાખ નીચેનું આ કાર્ય કરી નાખ્યું અને ઝોનના દ્વારા આ ખરીદીઓ ડાયરેક્ટ કરી લેવામાં આવી. ખરેખર શાસકની જવાબદારીઓ હોય છે આ બધી ખરીદી કરવાની. અમુક રકમની બહાર જાય તો એ બધું શાસક પાસે જવું જોઈએ અને સ્ટેન્ડિંગ કમિટી તક જવું જોઈએ. પરંતુ મેં તમને કહ્યું એમ, ટુકડાઓ કરીને આવી ભંગાર ક્વોલિટીની કચરાપેટીઓ ખરીદવા પાછળ જે કોઈ હોય એ અધિકારીને ઉપર કમિશનર દ્વારા આગળ તપાસ કરવામાં આવે તો હું માનું છું ત્યાર તક સુરત મહાનગરનો 3-20 નંબર તક જે ક્રમ ગયો છે એની પાછળના ચોરો પકડાઈ જશે. તો ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર જે આપ ગેરરીતિ જે કહો છો ભાજપના પણ કેટલાક નેતાઓ અધિકારીઓ પણ હશે ને? સર્વપ્રથમ મેં તમને કહ્યું એમ કે ભાજપના કયા પ્રકારે, ભાજપમાં સ્ટેન્ડિંગ કમિટી તક જે ફાઇલ આવી જ નથી. જે કોન્ટ્રાક્ટ અને જે ખરીદી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવે એને ગેરરીતિ કરીને કોઈક અધિકારીઓએ અને ટુકડા પાડીને જ્યારે ખરીદી કરી રહી હોય ત્યારે શાસકની ક્યાં વાત આવે? શાસક તો પ્રશ્ન ઉચકે છે, કારણ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે શાસક છીએ. એટલે શાસકની અંદર લાખો અધિકારીઓ નીચે કામ કરતા હોય છે. એ લાખો અધિકારીમાં સારા અધિકારીઓને સન્માન આપવાનું અને ખોટાને પકડવાનું એ અમારું કાર્ય છે ને એ જ અમે કરીએ છીએ. તો મંજૂરી કઈ રીતે અપાય? તો જે સ્થાયી સમિતિના જે ચેરમેન છે એને અંધારામાં રાખીને આટલી ડસ્ટબિનો ખરીદવામાં આવી? તમે કા જવાબ સમજતા નથી અને ક્યાં વિષય નથી સમજવા માંગતા? મેં આપને કહ્યું એ પ્રકારે કે 15 લાખ નીચે ઝોન દ્વારા અધિકારીઓ દ્વારા જાતે ખરીદી કરી શકાય એની સત્તામાં છટકબારીઓ છે અને છટકબારીઓનો ઉપયોગ કરીને આ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ વિષયની દરખાસ્ત આવી જ નથી. આ ઝોનો દ્વારા દરેક ઝોનની અલગ અલગ કચરાપેટીનો અલગ અલગ કોન્ટ્રાક્ટ આપી લેવામાં આવ્યો અને એ જ મારો આરોપ છે.
એટલે કે કોઈ સ્ટેન્ડિંગ કમિટી પાસે ક્યારે જાય, જ્યારે 15 લાખ ઉપરનું કામ હોય તો સ્ટેન્ડિંગ કમિટી પાસે મંજૂરી લેવા જતું હોય છે. પરંતુ 3 કરોડના કામને 15-15 લાખના કામો કરીને અલગ અલગ ઓર્ડરો આપવામાં આવ્યા, તેની જ ગેરરીતિની મારી ફરિયાદ છે, જે તમારો પ્રશ્ન છે. તો આવા અધિકારીઓ સામે શું પગલાં લેવાની માંગ છે આપની? મારું એવું માનવું છે કે સ્પષ્ટપણે સાચી રીતે તપાસ થવી જોઈએ. તપાસ થશે અને તપાસની અંદર કોઈ દોષી મળી આવે તો એની ઉપર એવા પગલાં લેવા જોઈએ જેના કારણે ભવિષ્યની અંદર એક દાખલો બેસે અને દાખલાના આધારે સુરત મહાનગરપાલિકા જેવી મજબૂત સંસ્થામાં જ્યારે હજારોની સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ આ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરતા હોય ત્યારે એનું મોરલ ડાઉન કરવાવાલા આવા અધિકારીઓને પકડી લેવામાં આવે. અર્થભાઈ છેલ્લો સવાલ, જ્યારે આ ડસ્ટબિન આવી ત્યારે સૌ કોઈ કહેતા હતા કે આ તકલાદી ડસ્ટબિન છે, તેમ છતાં શહેરમાં તેને મૂકવામાં આવી, તો તે પાછળ જવાબદાર કોને માનો છો? મેં તમને કહ્યું એમ, જે કોઈ આને ખરીદનાર હોય એની તપાસ થાય અને તપાસમાં પકડાય એ જ અધિકારીઓની સામે ફરિયાદ છે કે આ કોનું કારસ્તાન છે, શોધવામાં આવે અને એ શોધશે અને એ મળશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, એવું મારું માનવું છે. અને મારું માનવું છે કે લોકો કહેતા હતા, લોકો આ કહેતા હતા, પરંતુ પ્રજાના પ્રતિનિધિ તરીકે વાતો કરવા કરતા રિઝલ્ટ લાવવું વધારે મહત્વનું છે, એવું મારું માનવું છે. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે સમગ્ર જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેઓ સામે સખતમાં સખત અને કડક કાર્યવાહી થવી જોઈએ તેવી જે ધારાસભ્ય હરસંઘવી છે તેમની માંગ છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, Z24 કલાક, સુરત. હાલમાં જે વાત કરવામાં આવી હતી ભૂતકાળની વાત છે, એટલે કે થોડા અગાઉ દિવસ પહેલાની વાત છે, 6 જાન્યુઆરીએ પણ આ જ રીતે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો અને તે વખતે પણ જે રીતે કહેવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકાની ગુરબે દરકારી છે, ત્યારે મહાનગરપાલિકા કમિશનર પણ લાગે છે કે આ વાતથી અજાણ છે. હર્ષ સંઘવીના આરોપ બાદ પણ હજુ સુધી મહાનગરપાલિકા તંત્ર નથી સુધર્યું. આવી રીતે જે લાલિયાવાડી ચાલે છે સુરત મહાનગરપાલિકામાં આ સૌથી મોટો સવાલ છે. અહીં કરોડોનો ખર્ચ થઈ ગયો છે, કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો, મસ્ત મોટું કૌભાંડ ડસ્ટબિન ખરીદીમાં સામે આવ્યું છે. અગાઉ પણ આવ્યું હતું અને ત્યારબાદ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી, 44 લાખ રૂપિયાના ડસ્ટબિનની ખરીદી કરાઈ છે અને તે પણ ટેન્ડર વગર. અને હવે